યઝદી કરંજિયા ગ્રુપ દ્વારા થતી પારસી કોમેડી એ ગુજરાતી રંગભૂમિને સુરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે, જેણે દેશ વિદેશોમાં સફળતાના ધ્વજ ફરકાવ્યા છે. યઝદીભાઈએ તેમની અનોખી અદા, વાકછટા, ભાવભંગી અને પારસી બોલીની સોજી મીઠાશથી પ્રેક્ષકોને નિર્દોષ મનોરંજન પૂરું પાડ્યું છે. તેમનું સુખી દાંપત્ય પણ અડધી સદી વટાવી ચૂક્યું છે. તેમના સદાના સાથી પત્ની વીરા અને ભાઈ મેહરનોઝ કરંજિયા તેમની ખરી શક્તિ છે. કરંજિયા પરિવાર સુરતના સુખી પરિવારનું રોલ મોડેલ બની ચૂક્યું છે. યઝદીભાઈનો જીવન મંત્ર રહ્યો છે, સદા હસતા રહો અને હસાવતા રહો. તેમનું નાટક જોવા પ્રેક્ષક ઘરેથી જ હસવાનું નક્કી કરીને આવે છે. યઝદીભાઈ કોમળ હૃદયવાળા છે, પણ તેમનું મનોબળ લોખંડી છે. તેઓ ધારે છે તે કરે છે. સવારે 4 વાગે ઉઠીને નદીમાં તરવા જાય કે તોફાની વિદ્યાર્થીઓને પળભરમાં હસતા કરી દે. રાજ કપૂરને એટલા ચાહે કે તક મળી તો જાહેરમાં મંચ પર જઈને ચુંબન ચોડી દીધું. રાજ સાહેબે તેમનું નાટક જોયું અને ખૂબ હસ્યા એ યઝદીભાઈને ભાવ સુધરી ગયો હોય એવું લાગ્યું. તેઓ બીકોમ, LLB અને ડીકોમ થયા. વિદ્યાર્થી તરીકે પણ અને શિક્ષક તરીકે પણ તેઓ તેજસ્વી રહ્યા છે. મંચ પર અભિનય ગીતો ગાઈને લોકપ્રિય થયેલા હાઈસ્કૂલમાં હતા ત્યારે યઝદી સ્ત્રી પાત્રો ભજવતા. 1958માં યઝદીભાઈએ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ દિલ્હીના આંતર યુનિવર્સિટી નાટ્ય સ્પર્ધામાં કર્યું અને વિજેતા બન્યા. ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી. એ નાટક હતું ચંચી મહેતા લિખિત મૂંગી સ્ત્રી. 1959માં તેમણે પિતાજી નોશીરવાન કરંજિયાની પ્રેરણાથી યઝદી કરંજિયા ગ્રુપ શરૂ કર્યું. અબ તક 56 સાલ થઈ ગયા યઝદી કરંજિયા ગ્રુપ લોકોને હસાવતું રહ્યું છે. જેને જુએ તેમાં યઝદીને કલાકાર દેખાય. પોતાના ભાઈઓ, બહેનો, વહાલી પત્ની, ભાભીઓ, બનેવીઓ, સંતાનો, જમાઈઓ, વહુઓ, ભત્રીજાઓ કે ભાણેજો, યઝદીભાઈએ કોઈને કલાકાર બનવાને માટે છોડ્યા નથી. તેથી જ કરંજિયા ગ્રુપ કોઈ એક પરિવારનું સૌથી મોટું નાટ્ય જૂથ છે, પારસી કોમેડી નાટકો કરતું એકમાત્ર જૂથ. નાટકોમાંથી તેઓ જે કમાયા છે તે છે લોકોનો અનહદ પ્રેમ અને પૈસા. ખૂબ પૈસા કમાયા છે તેઓ નાટકમાંથી, પણ તે એકે એક રૂપિયો તેઓ જનસેવામાં ખર્ચે છે. નાટક દ્વારા તેમના જૂથે જરૂરતમંદોને કરેલી મદદની રકમ ₹1.5 કરોડને પાર કરી ગઈ છે. તેમાંથી શાળાઓના મકાનો, રાહત કાર્યો, ધાર્મિક સંસ્થાઓને મદદ, ગરીબોના ઘરો, હૃદય કિડનીના ઓપરેશન્સ અને ડાયાલિસિસ પણ થતા રહે છે. યઝદીભાઈ રંગમંચની સાથે ટેલિવિઝન અને રેડિયો પર પણ હસાવવા ગયા. અમદાવાદ કે મુંબઈ દૂરદર્શન કે ઈ TV પર તેમને ખૂબ સફળતા મળી. રેડિયો પર ચંચી મહેતાની સાથે તાપી તટે તાપીદાસ શ્રેણીમાં 300થી વધુ રેડિયો નાટકો રજૂ કર્યા. ગુજરાત રાજ્યનો ગુજરાતનું ગૌરવનો ખિતાબ તેમને મળ્યો. રોટરી દ્વારા બેસ્ટ વોકેશનલ સર્વિસ એવોર્ડ, ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ, નેશનલ થિંકર એવોર્ડ, સ્વર સાધના રત્ન એવોર્ડ, વર્લ્ડ જોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશનના એવોર્ડથી યઝદીભાઈ સન્માનિત થયા છે. થેલેસેમિયાના રોગી બાળકોને માટે મેક અ વિશ ફાઉન્ડેશનમાં તેમની સાથે મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ પણ જોડાતા હોય છે. તેઓ બહેરામ બને કે બરજોર, દિનશા બને કે દિલશા, પ્રેક્ષકો તેમને હર હાલતમાં વધાવે છે. આવા યઝદી કરંજિયાને સન્માનીને આપણે ગૌરવ અનુભવીએ છીએ.